મજામાં. હવે આજે આપણે કરવાનું છે ધોરણ 3 વિષય ગણિત. ગણિતમાં બાળકો અત્યારે આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર 11 જગ અને મગ. તો બાળકો આ ચેપ્ટરના માધ્યમથી આપણે પ્રવાહી વસ્તુનું માપન એટલે કે પ્રવાહી વસ્તુનું જે માપ છે તેના વિશેની આપણે માહિતી મેળવવાની છે. જો પ્રવાહી છે એ જુદા જુદા એનું માપ હોય છે, જેમ કે 1/2 લિટર, 2 લિટર, 5 લિટર, બરાબર. તો એ જુદું જુદું માપ છે, જુદા જુદા વાસણમાં તેને ભરવામાં આવે છે. તો અહીં આજના ચેપ્ટરમાં આપણે જુદા જુદા વાસણમાં જે પ્રવાહીનું માપન છે તે આપણે શીખવાનું છે. તો બધા જ બાળકો હવે શરૂ પાના નંબર 156 ખોલીને બેસશે, બરાબર. તો જુઓ બાળકો, પાના નંબર 56 પર છે સાચી જોડ બનાવો. તો જુઓ બાળકો, અહીં આપણને પ્રવાહીનું જુદા જુદું માપ આપેલું છે, જેમ કે 12 લિટર, બરાબર, 12 લિટર, 1/2 લિટર, ત્યાર પછી છે લગભગ 5 લિટર, 1000 લિટર અને 1/2 લિટર. તો જો સૌથી પહેલાં છે 12 લિટર, તો 12 લિટર શેમાં સમાય? તો જો આશરે આપણી બાલદી હોય એમાં 12 લિટર જેટલું પાણી સમાઈ શકે છે. હવે 1/2 લિટર કરતાં પણ ઓછું. તો જુઓ બાળકો, અહીં આપણે 1/2 લિટર કરતાં ઓછું કીધું છે. તો અહીં આપણે આંખની ટીપા છે એ 1/2 લિટર કરતાં પણ ઓછું હોય છે. ત્યાર પછી છે 5 લિટર. તો 5 લિટર આપણે પાણીનો જગ હોય એમાં સમાઈ શકે છે. ત્યાર પછી છે 1/2 લિટર. તો દૂધનું માપ પીવું હોય 1/2 લિટરથી પણ ઓછું હોય તેમાં પાણી સમાઈ શકે છે. ત્યારબાદ છે 1000 લિટર. તો પાણીની ટાંકી છે એ 1000 લિટરની હોય છે. તો બાળકો, અહીં આપણે પ્રવાહી વસ્તુના જુદા જુદા માપન તેમજ તે કઈ કઈ વસ્તુમાં કેટલું સમાઈ શકે તેનું અંદાજિત માપ આપણે જોડકા દ્વારા સમજ્યા. હવે કરવાનું છે પાના નંબર 157. હવે અહીં જુઓ, કોના જગમાં વધુ પાણી સમાશે. તો જુઓ, ચિત્ર દ્વારા તમને ખ્યાલ સમાઈ જાય છે કે આ નાનો જગ છે ને આ મોટો જગ છે, બરાબર ને. તો નૈના અને જીતુ શું કરી રહ્યા છે? જો નૈના એક જગમાં એક પ્યાલો પાણી રેડે તો જો અહીંયા કેટલું પાણી સમાય છે, અડધે સુધી લગભગ પહોંચી જાય છે, જો નીચે મુજબ દેખાય છે. અને નૈના વિચારે છે કે જગ ભરવા માટે તેણે લગભગ 3 પ્યાલા રેડવું પડશે. તમે શું વિચારો છો? તો બાળકો, જો એક જગમાં તેને લગભગ આટલું પાણી રેડાણું તો 3 ગ્લાસમાં આખો જગ ભરાઈ જશે. તો જો જીતુ તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો જો અડધાથી પણ અડધું પાણી રેડે છે તો આ મુજબ દેખાય છે, બરાબર. એક ગ્લાસમાં અડધાથી પણ અડધું પાણી સમાય છે. તો કોના જગમાં વધારે પાણી સમાશે? તો કે જીતુમાં. શું કામ? કારણ કે એનો જગ મોટો છે. તમારા મતે જીતુએ જગમાં ભરવા માટે કેટલા પ્યાલા પાણી રેડવું પડશે? તો 4. જો આ 1, આ 2, આ 3 અને આ 4 પ્યાલા તેણે પાણી રેડવું પડશે. જો જીતુ તેના જગમાં વધુ 1 પ્યાલો પાણી રેડી દે તો તેનો જગ અડધો બરાબર ભરાઈ જશે. જો અત્યારે તો આટલો છે, બરાબર, હજી 1 ગ્લાસ રેડી દે તો અડધા બરાબર થઈ જશે ને. તો બાળકો, અહીં પાના નંબર 157 પૂરું થાય છે. હવે કરવાનું છે આપણે પાના નંબર 158. તો જુઓ બાળકો, અહીં માટલા ભરવાનું. હવે નસીમ અને અબ્દુલને પાણીથી તેમના માટલા ભરવા છે. બંને માટલા સરખા મોટા ને સરખા જ છે. જુઓ, માટલા બંને સરખા છે, અને સરખા ભારે છે. તેથી તેઓ વારંવાર નળ પાસે જાય છે અને તેમની બોટલ પાણીથી ભરે છે. પણ જુઓ, આ નસીમ છે ને
एने 16 वार बोटल भरीने माटला में रेड़वी पड़ी, पण अब्दुल ने आठ ज वार पानीनी बॉटल रेड़वी पड़ी। आव शू काम? कारण के जो आ नसीमनी बॉटल छे ई नानी छे, जो देखाय छे चित्र में नसीमनी बॉटल नानी छे, ज्यारे अब्दुलनी बॉटल मोटी छे। हवे नसीम अब्दुल करता वधु वखत केम गई? कारण के नसीमनी बॉटल में अब्दुलनी बॉटल करता अर्धू ज पाणी समातू हतू। जो अहीं आपणे विगत लख्यू छे एटले अहीं तमारे लखवानू के अर्धू ज पाणी समाई शकतू हतू। हवे त्यार पछी कह्युं छे केटला प्याला? तो जो अहीं आपणे बे माटला आपेला छे, एक नानू माटलू छे अने एक मोटू माटलू। हवे एक ज प्याला वडे बन्ने माटलामां पाणी रेड़वामां आवे छे। तो ब माटला में 11 प्याला पाणी समाय छे अने अ माटला में ब माटला करता बमणू पाणी समाय छे। एटले जो आमां 11 छे तो 11 दू 22, तो आमां 22 प्याला पाणी समाय छे। तो अ माटलाने भरवा माटे केटला प्याला पाणी जोईए? तो जो अहींया तमारे करवानुं 11 दू ने 22, आमां 11 प्याला समाय छे। तो 11 बमणू केटलू थाय? 2, एटले 2 आरेने गुणवाના। तो 11 2 22, तो આમાં 22 પ્યાલા પાણી સમાશે, બરાબર? તો બાળકો હવે પછીનું છે પાના નંબર 159। હવે અહીં આપણને કહ્યું છે ખાડા ભરવા। કોહિમા નજીક એક નાનું શહેર છે, ત્યાં રસ્તા પર ખાડા પડ્યા છે। વરસાદ આવે તે પહેલાં બાળકો આ ખાડાને કાંકરાથી પૂરવા ઈચ્છે છે। તેઓ એક સરખા માપમાં મગના કાંકરા લાવે છે। તો જુઓ અહીંયા છે ને બાળકો, એક ખાડો છે બરાબર, એ કોહિમા છે ને એના ઘર નજીક એક સર છે ને ત્યાં ખાડો પડી ગયો છે ને। તો વરસાદ આવે ને પહેલાં બાળકો છે ને એમ કહે છે કે આ ખાડો આપણે પૂરી દઈએ। હવે અ ખાડો છે ને એ કેટલા માપનું? જો અહીંયા 3 ખાડા છે આપણને બતાવે છે, તો 3 એને આપણે નામ આપી દઈએ। આ અ ખાડો, આ બ ખાડો અને આ ક ખાડો, બરાબર? હવે એમ કહ્યું છે કે અ ખાડો 9 મગના કાંકરાથી ભરાય છે, આમાં 9 મગના કાંકરાથી ભરાય છે ને આમાં 18 મગના કાંકરાથી ભરાય છે અને આમાં 12 મગના કાંકરાથી ભરાય છે। હવે આપણને કહ્યું છે ચિત્રમાં ખાડાનું સાચું બની તેમ અ બ ક નામ જો મેં આપી દીધા છે। હવે સૌથી મોટો ખાડો કયો છે? તો કે બ। શું કામ? કે જો આમાં 9 છે ને આમાં 12 છે ને આમાં 18 છે, બરાબર? એટલે સૌથી મોટો ખાડો છે એ બ છે, બરાબર? હવે જો ખાડા ભરવા જગ વાપર્યો હોત તો અ ખાડાને ભરવા 5 જગ કાંકરા જોઈએ, બરાબર? તો બ ખાડાને ભરવા કેટલા જગ કાંકરા જોઈએ? તો જુઓ બાળકો, આ અ છે ને એમાં કેટલા હતા? 9, અને બમાં કેટલા? 9 દૂને 18, આમાં 18 હતા બરાબર ને, આમાં 9 હતા। હવે એમ કીધું છે કે આ અ ભરવા માટે 5 જોઈએ, 5 જગ કાંકરા જોઈએ, તો આમાં ભરવા કેટલું જોઈએ? તો 9 દૂને 18 છે, તો એવી જ રીતના 5 દૂને 10, બરાબર? તો અહીં આપણે 10 જગ છે એની જરૂર પડે। તો જો મેં અહીંયા વિગત દર્શાવેલી છે। તો બાળકો, આ ચેપ્ટરના માધ્યમથી આપણે જગ અને મગ વિશે જુદા જુદા પ્રવાહી એકમનું માપન કરતા શીખ્યા। બાળકો, આજે કરાવેલ તમામ વિગત તમે તમારી ચોપડીની અંદર પૂરી કરી નાખજો અને નેક્સ્ટ પીરિયડમાં હું તમને સ્વાધ્યાય પોથી પૂરાવીશ। જો કોઈ પ્રશ્ન હોય, ન સમજાય, તો ચોક્કસથી મને જાણ કરજો, હું તમને ફરી રિવિઝન કરાવીશ। પણ બાળકો, જે કંઈ વિગત છે એ તમારે બુકમાં પૂરી કરવાની રહેશે, આ તમારું ઘરકામ છે, બરાબર? તો સારું બાળકો, હવે હું તમારી પાસેથી રજા લઉં છું, આવજો।